હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીસ આજે આપણે બનાવીશું દિવાળીના નાસ્તામાં બનાવી શકાય તેવો પરફેક્ટ ખાટો મીઠો પૌવાનો ચેવડો આ ચેવડો બનાવવામાં એકદમ સહેલો છે ફક્ત દસથી બાર જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે અને આ ચેવડાને તમે પંદરથી વીસ દિવસ સુધી એરટેડ ડબ્બામાં ભરીને સ્ટોર પણ કરી શકો છો જો તમારો આ ચેવડો ખાવામાં ચવડ બનતો હોય કે શેક્યા પછી પૌવા ભૂકા થઈ જતા હોય તો આ વિડીયોને અંત સુધી જોવાનું ના ચૂકતા તો ચલો બિલકુલ બજાર જેવો જ નાયલોન ચેવડો બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલાં આપણે ગેસ ઉપર એક કઢાઈ ગરમ કરવા મૂકીશું એમાં ત્રણ કપ જેટલા આપણે નાયલોન પૌવા ઉમેરીશું આ પૌવા જે છે એકદમ પતલા પૌવા ચીવડા માટેના સ્પેશિયલ આવે એ જ લેવાના છે જેને આ રીતના નાઇલોન પૌવા કહેવામાં આવે છે જે બટાકા પૌવા બનાવવામાં આપણે જાડા પૌવા યુઝ કરીએ એ પૌવા આમાં નથી લેવાના તો પૌવાને પહેલેથી જ મેં એકથી બે વખત ચાણાથી ચાળી લીધા છે હવે આપણે ત્રણથી ચાર મિનિટ માટે પૌવાને મીડિયમ તાપે શેકવાના છે જેથી પૌવા આપણા એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય આ જે પૌવા શેકવાનો સ્ટેપ છે એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે જો તમે શેક્યા વગર ડાયરેક્ટ જ આ ચેવડો બનાવી લેશો તો ચેવડો ખાવામાં ચવવડ એટલે કે કડક બનશે એટલે ભૂલથી પણ શેક્યા વગર આ ચેવડો ના બનાવવો અને સતત આપણે આ રીતે હલાવતા રહીશું જેથી પૌવા નીચેથી બળી પણ ના જાય તો અહીંયા ત્રણથી ચાર મિનિટ મીડિયમ તાપે સતત હલાવતા રહીને આ પૌવાને મેં શેકી લીધા છે અને તમે જોઈ શકો છો પૌવા પહેલાં કરતા સંકોચાઈ ગયા છે એટલે કે વળી ગયા છે તો એ નિશાની છે કે પૌવા સરસ શેકાઈ ગયા છે જો આ રીતે હલાવતા ના ફાવે તો એને ટોસ કરીને પણ હલાવી શકાય તો સરસ પૌવા આપણા શેકાઈ ગયા છે તમને હું નજીકથી પણ બતાવું છું કે પૌવા આપણા આ રીતના થોડા સંકોચાઈ જાય એટલે કે થોડા વળી જાય એટલે જ આપણે ગેસ બંધ કરી દેવાનો છે અને આ રીતે એને ભૂકો કરીને પણ જોવાનો છે જો સરસ પૌવા તૂટે મતલબ કે શેકાઈ ગયા છે અને ત્રણ ચાર મિનિટથી વધારે જો તમે એને શેકશો તો પૌવા એમ જ ભૂકો થવા લાગશે મિક્સ કરતાં કરતાં જ એટલે બહુ વધારે પડતા પણ એને નથી શેકવાના તો પૌવા ઠંડા થાય ત્યાં સુધીમાં આપણે ગેસ ઉપર વન ફોર્થ કપ જેટલું તેલ ઉમેરીશું સેમ કઢાઈનો જ આપણે ઉપયોગ કરવાનો છે તેલ ગરમ થઈ જાય એટલે આપણે એની અંદર બે ટેબલ સ્પૂન જેટલા કાચા સિંગદાણા ઉમેરીશું હવેની જે પણ સામગ્રી આમાં હું ઉમેરીશ તમારે વધારે ઉમેરવી હોય તો તમે ઉમેરી શકો છો તો સિંગદાણાને આપણે થોડા લાલ થવા દેવાના છે થોડા લાલ થઈ જાય એટલે આપણે બે ટેબલ સ્પૂન જેટલા એમાં દાળિયા ઉમેરીશું બે ટેબલ સ્પૂન જેટલી આપણે કોપરાની ચીરી ઉમેરીશું જે કોપરાની વાટી આવે એમાંથી જ મેં સમારી લીધી છે બે ટેબલ સ્પૂન કાજુના ટુકડા ઉમેરીશું અને બધું જ હવે આપણે ધીમા તાપે એક મિનિટ માટે સાંતરી લઈશું સાથે સાથે જ આપણે એમાં વીસથી પચીસ મીઠા લીમડાના પાન પણ ઉમેરી દઈએ હવે આપણે આની અંદર એક તીખું લીલું મરચું ઝીણું સમારીને ઉમેરીશું આ ચેવડો હું મારી ડોટર માટે બનાવું છું તો વધારે તીખું હોય તો એ ખાશે નહીં એટલે મરચું મેં એક જ લીધું છે તમે બે કે ત્રણ મરચાં પણ ઉમેરી શકો છો બે ટેબલ સ્પૂન સૂકી દ્રાક્ષ ઉમેરી છે એક ચમચી જેટલા સફેદ તલ ઉમેરી દઈએ વન ફોર ટી સ્પૂન એટલે કે પાંચ ચમચી આપણે હિંગ ઉમેરી દઈશું એક ચમચી જેટલી એમાં આપણે હળદર ઉમેરીશું હવે બધું જ આપણે બરાબર મિક્સ કરી લઈએ હવે આપણે જે પૌવા શેક્યા હતા એ પૌવા પણ એકદમ સરસ ઠંડા પડી ગયા છે તો ઠંડા પડે પછી જ આપણે બધા પૌવા એમાં ઉમેરવાના છે તો એક સાથે નથી ઉમેરવાના આ રીતે થોડા થોડા કરીને ઉમેરતા જઈશું અને બીજી બાજુ ચમચાથી મિક્સ કરતા જઈશું જેથી બિલકુલ પણ પૌવા આપણા કોરા ના રહી જાય પૌવા જો તમે ગરમ ગરમ આ રીતે હલાવા જશો તો એનો ભૂકો થવા માંડશે એટલે ખાસ એને ઠંડા થવા દેવાના છે અને જો તમને ચમચાથી મિક્સ કરતા ના ફાવે તો તમારે કડાઈના બંને હેન્ડલ પકડીને આ રીતે ટોસ કરીને મિક્સ કરવાનું છે તો બિલકુલ પણ પૌવા કોરા નહીં રહે તો હવે આપણે સ્વાદ મુજબ એમાં એકથી સવા ચમચી જેટલું મીઠું ઉમેરવાનું છે સાથે જ એમાં અઢી ટેબલ સ્પૂન જેટલી ટુ એન્ડ હાફ ટેબલ સ્પૂન જેટલી તળેલી ખાંડ ઉમેરીશું જો વધારે ગળ્યો ચેવડો જોઈતો હોય તો બે ટેબલ સ્પૂન ખાંડ બીજી પણ ઉમેરી શકાય અહીંયા મેં મીડિયમ જ રાખ્યો છે હવે એમાં વન ફોર ટી સ્પૂન જેટલા લીંબુના ફૂલનો પાવડર ઉમેરીશું પાંચ ચમચી લીંબુના ફૂલ લઈને ખાંડીમાં જ મેં વાટીને પાવડર કર્યો છે આનાથી આ ચેવડો સરસ ખાટો મીઠો બનશે આમચૂર પાવડર ઉમેરવો હોય તો એ પણ ઉમેરી શકાય પણ એનાથી આ ચેવડાનું જે ટેસ્ટ છે એ બજાર જેવો નહીં આવે જે લીંબુના ફૂલથી આવે છે એવો ટેસ્ટ એનો નહીં આવે તો સરસ આપણો આ નાઇલોન પૌવાનો ચેવડો તૈયાર થઈ ગયો છે એકવાર ફરીથી એને આપણે આ રીતે ટોસ કરીને મિક્સ કરી લઈએ અને હવે આપણે આને સર્વ કરીશું તો અત્યારે તો આ ચેવડો એકદમ ગરમ છે પણ ટોટલી ઠંડો થઈ જાય પછી તમે એને એરટાઈ ડબ્બામાં ભરી પંદરથી વીસ દિવસ સુધી સ્ટોર કરી શકો છો પણ આ ચેવડો લાગે છે જેટલો ટેસ્ટી કે બે ત્રણ દિવસથી વધારે બિલકુલ પણ રહેશે જ નહીં તો તમે પણ દિવાળીના નાસ્તામાં પરફેક્ટ માપથી આ નાઇલોન પોવાનો ચેવડો ચોક્કસ બનાવજો ઓછા તેલ અને ઓછા સમયમાં એ બની પણ જાય છે તો જો આજની આ રેસીપી તમને પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાઇકન લાયકન દબાવવાનું બિલકુલ ના ભૂલતા સાથે જ મારા ફેસબુક પેજને પણ લાઇક કરી એને પણ ફોલો કરવાનું ના ભૂલતા